શહેરોમાં બહુમાળી મકાનો, બંગલાઓ, ધાબાવાળા પાકા મકાન, વિલા તથા કેટલાક વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી પણ જોવા મળે છે, જે ઘરના વિવિધ પ્રકારો છે, જે ઈંટ, સિમેન્ટ, લોખંડ અને કાચનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હોય છે. આપણે ગામડામાં જોવા મળતા ઘરો વિશે જોઈએ તો ગામડાઓમાં ઝૂંપડપટ્ટી, કાચા મકાન, પાકા મકાન, ધાબાવાળા મકાન જેવા વિવિધ પ્રકારના મકાનો હોય છે, જે માટી અને છાણને લીપીને તેમજ લાકડા અને નળિયા કે પતરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો. રણ વિસ્તારમાં જોવા મળતા મકાનો. ગુજરાતમાં જ્યાં ખૂબ ગરમી પડે છે તેવા કચ્છ વિસ્તારમાં આ પ્રકારના ગોળાકાર મકાનો બનાવવામાં આવે છે, જેને ભૂંગો કહેવામાં આવે છે. આ ઘરની એક વિશિષ્ટતા પણ છે કે તે ગરમી સામે રક્ષણ પૂરું પાડે છે, જે માટી, લાકડા અને વાંસનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પહાડી વિસ્તારમાં જોવા મળતા મકાનો. બાળમિત્રો, અહીં તમે જે વિવિધ પ્રકારના મકાનો જોઈ શકો છો તેવા મકાનો આપણને પહાડી વિસ્તારમાં જોવા મળે છે, જેના વિશે વિશેષ અભ્યાસ આપણે આ પાઠમાં આગળ કરીશું. પાઠની શરૂઆતમાં અહીં આપણને એક મુસાફરની વાત આપવામાં આવેલી છે. એક એવા મુસાફરની વાત કે જે પોતાના શહેર મુંબઈથી લઈ અને જમ્મુ કાશ્મીરના લેહ લદ્દાખ સુધી એક બાઇક પર મુસાફરી કરે છે. ચાલો આપણે જોઈએ તે શું કહે છે. હું છું ગૌરવ જાની અને આ છે લોનર, મારી મોટરસાઇકલ અને મારી મિત્ર. તે શું કહે છે કે મારું નામ ગૌરવ જાની છે અને તેની બાજુમાં જે પડેલી છે તે તેમની મોટરસાઇકલ છે, જેનું નામ છે લોનર. લોનરનો અર્થ આમ તો અંગ્રેજીમાં એવો થાય કે એકલો રહેવા વાળો, પરંતુ આ જે મોટરસાઇકલ છે તે એકલી નથી, હંમેશા આ ગૌરવ જાની તેમની સાથે જ હોય છે. જ્યારે પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરવી હોય ત્યારે આ પ્રકારની ખાસ બાઇકનો ઉપયોગ થતો હોય છે કે જેના ટાયર ખૂબ મોટા હોય છે, જેના કારણે પર્વતીય વિસ્તારોમાં તે સરળતાથી ચાલી શકે. આ ઉપરાંત તેની જે ટાંકી હોય છે પેટ્રોલની તે પણ ખૂબ મોટી હોય છે. અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલ વાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ. ગૌરવજાની કહે છે કે હું અને મારી આ બાઇક બંને મુંબઈની જે શોર બકોર વાળી કોલાહલ વાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો છે ત્યાંથી કોઈક એકદમ શાંત, નીરવ શાંત જગ્યાએ જવા માટેના પ્રયાસો કરતા રહીએ છીએ. અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે. આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ ઉપર મેં કરેલી મોટરસાઇકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ. ગૌરવ જાની કહે છે કે દુનિયાનો એક એવો રસ્તો કે જે સૌથી વધારે ઊંચાઈ ઉપર આવેલો છે તેના ઉપર જે મેં મોટરસાઇકલની, મેં જે બાઇકની યાત્રા કરી હતી તેમના વિશે હું તમને સંભળાવું છું. તો ચાલો બાળકો, આપણે ગૌરવ જાનીની આ વાતને શાંતિથી સાંભળીએ. ચાલો બાળકો, આજે હું તમને વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર આવેલા રસ્તા વિશે થોડીક માહિતી આપું. અહીં તમે એક રસ્તો જોઈ શકો છો કે જેના પરથી કેટલાક વાહનો પસાર થઈ રહ્યા છે. આ રસ્તો છે વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો રસ્તો, અને તે ક્યાં આવેલો છે તો આ નકશામાં તમે જોઈ શકો છો. આ આપણું જમ્મુ કાશ્મીર રાજ્ય છે અને તેમાં લેહ આવેલું છે. એ લેહ પાસે આવેલો છે. જુઓ, તેનું નામ છે
खरडुंगला। आ खरडुंगला दरियानी सपाटी थी 5600 मीटर नी ऊंचाई उपर आवेलो छे अने ते लेह थी लगभग 40 किलोमीटर ना अंतरे आवेलो छे। ते लेह, न्यूब्रा अने शोक खीणों ने जोड़वानु कार्य करे छे। मारी पूर्व तैयारी। बाळ मित्रो, तमे जारे प्रवासमां फरवा अथवा तो कोई सगा संबंधीने त्यां जता हशो त्यारे पूर्व तैयारी करता हशो, बराबर ने? पूर्व तैयारी एटले शुं? तो के तमे एक बेगनी अंदर तमारा कपड़ा, तमारा नहावा माटेनो टुवाल, तमारा टूथब्रश आ बधी ज वस्तुओ मुकता हशो। परंतु अहीं तो जे गौरव जानी छे तेने तो 2 महीनानी यात्रा करवानी हती अने ज्यारे आटला बधा दिवसों माटे यात्रा करवानी होय, मुसाफरी करवानी होय त्यारे सामान पण घणो बधो लई जवो पड़े। परंतु अहीं एक वातनी तकलीफ हती के गौरव जानी मोटरसाइकल उपर मुसाफरी करवाना हता अने मोटरसाइकल पर जाजो सामान लई जई शकाय नही, एटला माटे गौरव जानी ने खूब विचार करवो पड्यो अने जे जरूरियातनी वस्तुओ होय, एटले के खूब ज जरूरी होय, खूब ज उपयोगी होय तेवो ज सामान तेमणे लेवो पड़े, तेवो ज सामान तेमणे एकत्र करवो पड़े। तो चलो आपणे जोईए के गौरव जानीए कई कई वस्तुओ साथे लीधी हशे अने शा माटे लीधी हशे। जुओ, सर्वप्रथम तो तेणे एक तंबू लीधो। तंबू एटले शुं? तो के आ चित्रमां तमे जोई शको छो। હવે માનો કે ફરતા ફરતા કોઈ જગ્યાએ સાંજ પડી ગઈ તો ત્યાં રહેવા માટે આ પ્રકારનો તંબુ સાથે રાખવો પડે જેથી કરી અને આપણે ત્યાં રાત ગુજારી શકીએ। ત્યાર પછી તેણે પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી લીધી જેના ઉપર તે બેસી શકે। ત્યાર પછી સુવાનો બિસ્તરો લીધો કે જેમાં તે આરામથી સૂઈ શકે। આ ઉપરાંત ગરમ કપડાં પણ લેવા પડે કારણ કે પર્વતીય વિસ્તારોમાં રાત્રે ઠંડી પુષ્કળ પડે તો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પણ જોઈએ અને ખાસ ઉપયોગી એવું લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવા પીવાની વસ્તુઓ પણ સાથે રાખવી પડે। આ ઉપરાંત તેમણે શું લીધું? તો કે કેમેરા કે કોઈ જગ્યાએ સારા સારા દ્રશ્યો હોય તો તેના ફોટા પાડી શકાય અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા જેથી કરીને તેની બાઇકમાં ક્યારેક પેટ્રોલ ખૂટી ગયું હોય તો આ વધારાના કેનમાંથી પેટ્રોલ તેની ટાંકીમાં નાખી શકાય। ગૌરવ જાની બધી જ વસ્તુઓ તૈયાર કરી અને પોતાની લોનર મોટર બાઇક ઉપર મુંબઈથી નીકળ્યો। મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈ અને દિલ્હી પહોંચ્યો। આ નકશામાં તમે જોઈ શકો છો કે અહીં મુંબઈ શહેર આવેલું છે। આ મુંબઈ શહેરમાંથી તે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાંથી તે ગુજરાતમાં એન્ટર થાય છે, ગુજરાતમાં સુરત, વડોદરા, અમદાવાદ વગેરે જેવા શહેરોમાંથી પસાર થઈ અને રાજસ્થાનમાં આવે છે, રાજસ્થાનમાં ઉદયપુર, અજમેર, જયપુર વગેરે જેવા શહેરોમાંથી પસાર થઈ અને તે દિલ્હી પહોંચે છે। બાળમિત્રો, તમે જાણો છો કે મુંબઈથી દિલ્હી સુધીનું અંતર 1400 કિલોમીટર થાય છે અને આ 1400 કિલોમીટરનું અંતર કાપતા ગૌરવ જાનીને 3 દિવસનો સમય લાગે છે। બાળમિત્રો, આપણે જ્યારે કોઈ જગ્યાએ ફરવા માટે જતા હોઈએ ત્યારે આપણને અંદરથી મનમાં એવી ઈચ્છા હોય કે આપણે કંઈક નવું જાણીએ, નવું શીખીએ અને નવું સમજીએ તો અહીં એવી જ આશા ગૌરવ જાનીને પણ હતી કે દિલ્હીમાં તેને કંઈક નવું જોવા મળશે। પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ શહેર હતું। આવા એક જ પ્રકારના શહેરો જોઈ અને હું થાકી ગયો હતો। ગૌરવ જાની કહે છે કે જેવા મકાનો મુંબઈની અંદર હતા એવા જ મકાનો દિલ્હીની અંદર હતા, એટલે કે આવા એકના એક પ્રકારના મકાનો જોઈ અને હવે તેને કંટાળો આવતો હતો। એક જ પ્રકારના ઘર જેવા કે સિમેન્ટ, ઈંટ, કાચ અને સ્ટીલમાંથી બનેલા હોય। હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો, એટલે કે ગૌરવ જાની હવે દિલ્હીથી પણ આગળ પોતાની મુસાફરી વધારવા તૈયાર હતા। આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો। બાળમિત્રો, તમારે પણ જ્યારે પ્રવાસમાં જવાનું હોય ત્યારે 2 દિવસ પહેલાથી જ તમે તો ઉમંગ અને ઉત્સાહમાં હો છો, તેવી રીતે ગૌરવ જાની પણ ખૂબ જ ઉત્સુક હતા। તેના મનની અંદર એવી તેને કલ્પના થતી હતી કે તેને પણ લાકડામાંથી બનેલા ઘર આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો તેવા જ ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળશે કારણ કે આવું તેમણે પુસ્તકો
ની અંદર વાંચ્યું હતું અને તેને ખરેખર આવા મકાનો જોવા હતા। ત્યારબાદ ગૌરવજાની દિલ્હીથી ખૂટતો સામાન ભરી લે છે અને ત્યાંથી તે આગળ વધે છે। કેવી રીતે આગળ વધે છે તો કે અહીં તમે જોઈ શકો છો કે ગૌરવજાની અત્યારે દિલ્હીમાં છે અને દિલ્હીથી બે દિવસની મુસાફરી બાદ તેઓ મનાલી પહોંચે છે। મનાલી વિશે શું કહે છે? જુઓ, મનાલી વિશે કહે છે કે ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો। મનાલી એક હિલ સ્ટેશન છે, તે ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલું છે। સાચું કહું તો મારી ખરી મુસાફરી તો હવે શરૂ થવાની હતી। જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈ અને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું। અહીં તમે જોઈ શકો છો કે ગૌરવજાની દિલ્હીથી મનાલી પહોંચ્યા અને મનાલીથી હવે આ માર્ગ દ્વારા, આ રસ્તા દ્વારા તેમણે અહીં લેહ સુધી પહોંચવાનું હતું અને લેહ સુધી પહોંચવાનો જે રસ્તો હતો તે ખૂબ જ મુશ્કેલ હતો। તે કઈ નેશનલ હાઈવે જેવા સરળ અને સુગમ રસ્તાઓ ન હતા। કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે? તો બાળમિત્રો, અહીં આપણું મુંબઈ શહેર આવશે અને અહીં છે આપણું જમ્મુ કાશ્મીર રાજ્ય। જો મુંબઈથી જમ્મુ કાશ્મીર આપણે પહોંચવું હોય તો આપણે જોઈએ નકશામાં કે કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડશે। તો સર્વપ્રથમ તો મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે। ત્યારબાદ મહારાષ્ટ્રમાંથી આપણે ગુજરાતમાં પ્રવેશ કરીશું, ગુજરાતમાંથી આપણે રાજસ્થાનમાં જઈશું, રાજસ્થાનથી આપણે હરિયાણા પહોંચીશું, હરિયાણાથી પંજાબ, પંજાબથી હિમાચલ પ્રદેશ અને ત્યારબાદ આપણે જમ્મુ કાશ્મીર પહોંચી શકીએ। તો આપણે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાંથી પસાર થવું પડે। ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે તેઓ ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા હતા। આ બધા રાજ્યોના પાટનગર એટલે કે રાજધાનીના નામ શોધો અને તેના રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર આવ્યું હતું તો તેનું નામ પણ લખો। તો આપણે મુંબઈની વાત કરીએ તો મુંબઈ એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવે છે। તો મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની છે મુંબઈ, અહીં નકશામાં પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ મહારાષ્ટ્રથી આગળ વધતા આપણે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરીશું। તો ગુજરાત રાજ્યની રાજધાની છે ગાંધીનગર, અહીં તમે જોઈ શકો છો અને ગુજરાતથી આગળ વધતા આપણે રાજસ્થાન રાજ્યમાં પ્રવેશીશું અને રાજસ્થાન રાજ્યની રાજધાની છે જયપુર, એ તમે નકશામાં અહીં જોઈ શકો છો। હવે આપણે રસ્તામાં આવતા મોટા શહેરોની વાત કરીએ તો રસ્તામાં સુરત, ત્યાંથી આપણે આગળ વધીએ તો અમદાવાદ અને અમદાવાદથી આગળ જતા ઉદયપુર અને જયપુર વગેરે જેવા મોટા શહેરો પણ આવે છે। પ્રદેશ છે તે પહાડી વિસ્તાર તે કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર, મનાલી એક પહાડી પ્રદેશ છે। તે દરિયાની સપાટીથી આશરે 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે। મનાલી હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે, જેનો એક ફોટો તમે અહીં જોઈ શકો છો। મારું નવું ઘર, હું અને મારી લોનાર દરરોજ આગળ વધતા હતા, એટલે કે ગૌરવ જાની તેમની બાઇક લઈ અને રોજે મુસાફરી કરતા કરતા આગળ વધી રહ્યા હતા। ગૌરવ જાનીને ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ। તેમના નાનકડા નાયલોનના તંબુમાં ફક્ત એટલી જ જગ્યા હતી કે તેઓ અંદર સૂઈ શકે, બીજી કોઈ પણ પ્રવૃત્તિ ન થઈ શકતી હતી। તેમની જે મોટરસાયકલ છે તે રાત્રિના સમયે તંબુની બહાર પડી રહેતી, એટલે કે તંબુની રખેવાળી કરતી હતી। સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી અને ગૌરવ જાનીની આંખ ઉઘડતી અને રાત્રે સૂર્યોદય જોતા જ તેમની સાંજ પડતી। તો આ રીતે એક સરસ મજાનું જીવન તેઓ શાંતિમય વાતાવરણમાં જીવતા હતા। કહો, તમે ક્યારેય તંબુમાં રહ્યા છો તે કેવો હતો? હા, હું તંબુમાં રહેલો છું જ્યારે અમારી શાળામાંથી અમે કચ્છના પ્રવાસે ગયા હતા ત્યારે રણમાં તંબુમાં રહ્યો હતો।
તે તંબુ મોટો હતો અને તેમાં ઘણી સુવિધાઓ પણ હતી। કલ્પના કરો, તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય, તો તેવી 10 વસ્તુઓની યાદી બનાવો। જો આપણે ફક્ત 10 જ વસ્તુ લઈ જઈ શકતા હોઈએ તો આપણે શેતરંજી, સ્વેટર, ટોર્ચ, પાણીનો જગ, રૂમાલ, કપડાં, બગડે નહીં તેવો ખોરાક, કેમેરો, ધાબળો, બૂટ અને બ્રશ વગેરે જેવી જરૂરિયાતની વસ્તુઓ લેવી જોઈએ। તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘરો જોયા છે, તમારા મિત્રને તે વિશે કહો અને ચિત્ર પણ દોરો। તો તમે બહુમાળી ઇમારત, વિલા, બંગલો, ઝૂંપડી, નળિયાવાળું કાચું મકાન, ધાબાવાળું પાકું મકાન, વાંસના બનેલા મકાનો ઉપરાંત કચ્છ વિસ્તારમાં જોવા મળતા ભૂંગા વગેરે પ્રકારના ઘરો જોયા હશે। ઠંડુ રણ, છેવટે હું અને મારી લોનર એટલે કે ગૌરવ જાની અને તેમની લોનર લેહ પહોંચી જાય છે। પહેલી વખત જ તેમણે ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર કે જેને ઠંડુ રણ કહેવામાં આવે છે તે જોયું હતું। બાળકો, તમને એવો પ્રશ્ન થશે કે રણ તો ગરમ હોય, રણ ઠંડુ કેવી રીતે હોઈ શકે? તો બાળકો, લેહ એ હિમાલય પર્વત ઉપર ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલો વિસ્તાર છે। આ વિસ્તાર એકદમ સૂકો ભઠ છે, તેને ઠંડુ રણ કહેવામાં આવે છે। રણ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીં દૂર દૂર સુધી પાણી અને વનસ્પતિ જોવા મળતા નથી। આ ફોટામાં તમે જોઈ શકો છો અને ખૂબ ઊંચાઈ ઉપર આવેલું હોવાથી અહીં ઠંડીનું પ્રમાણ પણ વધારે હોય છે, તેથી આ વિસ્તારને ઠંડુ રણ કહેવામાં આવે છે। હવે તમને સમજ પડી ગઈ ને? લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે। અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો જોવા મળે છે। બાળકો, આગળ શું કહે છે ગૌરવ જાની? જુઓ, લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ, એટલે કે લેહની અંદર સરસ મજાના સુંદર અને સફેદ રંગના ઘરો હતા અને તેના જે ગલીઓ હતી એ ગલીઓમાંથી હું પસાર થતો હતો। મારું વાહન ધીમું ચલાવતો હતો, મેં જોયું કે નાના નાના બાળકોનું જૂથ મારી પાછળ પાછળ આવતું હતું। તેઓ મારી લોનરને જોઈ નવાઈ પામતા હતા, આશ્ચર્યચકિત થતા હતા। દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું। તો ચાલો આપણે રણના વિવિધ પ્રકારો વિશે જોઈએ। સર્વપ્રથમ આપણે જોઈએ રાજસ્થાનમાં આવેલું થારનું રણ, જેના ફોટા પણ અહીં તમે જોઈ શકો છો। ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું આ થારનું રણ રેતાળ અને ગરમ છે, જ્યાં રેતીની ટેકરીઓ જોવા મળે છે। ત્યારબાદ આપણે કચ્છનું રણ જોઈએ, તો અહીં તમને કચ્છના રણના ફોટા પણ આપેલા છે। કચ્છનું રણ એ વિશાળ ખારો પાટ છે, તેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી તે સફેદ દેખાય છે। રાત્રે તો જાણે ધરતી માતાએ સફેદ ચાદર ઓઢી હોય તેવું સુંદર દ્રશ્ય અહીં સર્જાય છે। દિવસે ખૂબ ગરમી પડે છે અને રાત્રે અહીં ઠંડીનો અનુભવ થાય છે। હવે આપણે લેહ લદ્દાખનું ઠંડુ રણ જોઈએ। તો બાળમિત્રો, લદ્દાખ વિસ્તાર ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર છે, જેને ઠંડુ રણ કહેવામાં આવે છે। અહીં બરફથી છવાયેલા ઊંચા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે, જે તમે ફોટામાં પણ જોઈ શકો છો। તાશીના ઘરે, બાળમિત્રો, તાશી નામનો એક સ્થાનિક છોકરો હોય છે, તે ગૌરવ જાનીને પોતાના ઘરે લઈ જાય છે અને પોતાનું ઘર બતાવે છે। તો ચાલો આપણે પણ જોઈએ કે આ તાશીનું ઘર કેવું હશે। જુઓ, તેનું ઘર બે માળનું હતું। તમે પણ બે માળના મકાનો તો જોયા જ હશે તમારા વિસ્તારમાં, પરંતુ આ તાશીનું મકાન તમે જે જોયા છે તે પ્રકારનું ન હતું। જુઓ શું કહે છે, ઘર પથ્થરોનું બનેલું હતું। જો અહીં તમે એક પથ્થરની ઉપર બીજો પથ્થર, બીજા પથ્થરની ઉપર ત્રીજો પથ્થર, આવી રીતે એક ઉપર એક પથ્થર મૂકી અને આ ઘર બનાવવામાં આવ્યું હતું। દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી,
એટલે કે ત્યાંની જે દિવાલો છે તે ગારો અને ચૂનાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. અને ગૌરવ જાની કહે છે કે આ ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું. કેમ તેને તબેલા જેવું લાગ્યું ઘર? તો કે ઘરની અંદર ખૂબ જ ઘાસનો સંગ્રહ થયેલો હતો. એટલા માટે તમને એક પ્રશ્ન થશે કે ત્યાં એટલો બધો ઘાસનો સંગ્રહ કેમ કરવામાં આવતો હશે? તો ત્યાં શિયાળા દરમિયાન પુષ્કળ ઠંડી પડે છે અને બરફ પડે છે, તે દરમિયાન ત્યાં ઘાસ મળતું હોતું નથી. તો આ સમય દરમિયાન પોતાના પાલતુ પશુઓને ઘાસ ખવડાવવા માટે પુષ્કળ ઘાસનો સંગ્રહ કરવામાં આવે છે. ત્યાર પછી શું કહે છે કે અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા. જુઓ, ત્યાં દાદર પણ લાકડાના હતા અને એ લાકડાના દાદર ચડી અને તેઓ પહેલા માળે પહોંચે છે. આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ, તાસીએ સમજાવ્યું. તાસીએ સમજાવતા કહ્યું કે આ એ જગ્યા છે કે જ્યાં અમે રહીએ છીએ. સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે. શું કહે છે તાસી? કે જે નીચેનો માળ હતો તે અમારા પશુઓ માટે, એટલે કે જે પાલતુ પ્રાણીઓ હોય તેના માટે, ઘેટા છે, બકરા, ગાય, ભેંસ વગેરે માટે, અને ઉપરના માળે અમે રહીએ છીએ. બાળમિત્રો, તમે જે વિસ્તારની અંદર રહો છો ત્યાં પશુઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે? તો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં તમે આ ફોટામાં જોઈ શકો છો, આ પ્રકારની કોઢ કે ગમાણ બનાવવામાં આવેલી હોય છે અને તેમાં આપણા પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય, ઘેંટા, બકરા, બળદ, ભેંસ વગેરેને રાખવામાં આવે છે. તો જોયું બાળમિત્રો, તમારા વિસ્તારમાં અને તાશીના વિસ્તારમાં પ્રાણીઓને સાચવવા માટે કેવી જુદા જુદા પ્રકારની સુવિધાઓ છે. જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી. હવે બારીઓ ન હોવાના કારણે બહારની ઠંડી અંદર આવી શકતી નથી અને અંદરનું વાતાવરણ ખૂબ જ ગરમી ભર્યું કે હૂફ ભર્યું રહે છે, જેના કારણે તેઓ શિયાળા દરમિયાન ખૂબ જ આરામથી રહી શકે છે. ઉપયોગમાં લેવાયા હતા. અહીં તમે જોઈ શકો છો કે છાપરાની નીચે જાડા વૃક્ષના થડ લગાડવામાં આવ્યા છે જેથી છાપરાને મજબૂતી મળે. પછી તાશી મને તેના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! હું આજુબાજુ બધા એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. ત્યાર પછી ગૌરવજાની તેના ઘરના છાપરે જાય છે અને ત્યાંથી તેને ખૂબ જ આહલાદક નજારો જોયો. આજુબાજુના બધા જ છાપરા એક સરખા હતા અને કેટલાક છાપરા ઉપર તો લાલ મરચા સુકાતા હતા. અહીં તમે ફોટામાં પણ જોઈ શકો છો. તો કેટલાક ઉપર નારંગી, કોળા અને સોનેરી પીળી મકાઈ સુકવ્યા હતા, તો વળી કેટલાક ઉપર છાણા પણ સુકવવામાં આવ્યા હતા. બાળમિત્રો, તમે પણ તમારા વિસ્તારમાં ઉનાળામાં ઘરના ધાબા ઉપર કેટલાક શાકભાજી કે અથાણા અથવા તો મુરબ્બાને સૂકવેલા જોયા હશે, જે આપણે આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તેવી જ રીતે આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, તાશીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી, એટલે કે જ્યારે ઠંડીની શરૂઆત થાય છે, બરફ પડે છે ત્યારે અમને તાજા શાકભાજી અને ફળો નથી મળતા, ત્યારે અમે આ સૂકવેલા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરીએ છીએ. હું ત્યાં તાશી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. અહીં તમે જોઈ શકો છો કે પથ્થરમાંથી કેટલા સરસ મજાના ઘરો બનાવવામાં આવ્યા હતા. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. લખો, શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે, તેઓ શા માટે આવું કરે છે? જવાબ, તાશીના ઘરે નીચેના માળે કોઈ પણ પ્રકારની બારી નથી. બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે. આથી શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે?
तो बाळको मारा घरनुं छापरुं सीमेंट कपची रेती अने लोखंडनुं बनेलुं छे। अमे लोको छापरानो उपयोग कपड़ा सुकववा माटे, अनाज अने मुरब्बा सुकववा माटे पण करीए छीए। आ उपरांत उनाळामां